गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो, पेज नंबर 57, चैप्टर 10 भूलनी सजा। एमां आपणे आजे दृश्य 3 જોઈશું। અગાઉનો ટીચર્સ રૂમ સવારનો સમય, લિંકન સાહેબની સામે ઊભો છે। હવે એમાં છે, પહેલા હું રીડ કરું છું, ધ્યાનથી સાંભળજો। શિક્ષક, બોલ, કઈ મદદની જરૂર છે તારે? હા લિંકન, સર આપે મને જે ચોપડી આપી હતી। શિક્ષક હસીને, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, બે ચાર દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે। લિંકન, સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, અને મને એક ખ્યાલ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું। સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પછી બતાવે છે પાણીમાં પલળી ગયું। એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામના કંઈ કામ વાંચવાના કામનું જ નથી રહ્યું। હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી। શિક્ષક, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? લિંકન, હા સાહેબ, મારી પરિસ્થિતિ। શિક્ષક, આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી, હં, પણ લિંકન તું સાચું બોલું તેથી મને ખૂબ જ આનંદ થયો છે। લિંકન, પણ સર આપનું પુસ્તક। શિક્ષક, ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને। લિંકન, એ આપની ઉદારતા છે કે મને આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર। શિક્ષક, મતલબ? લિંકન, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપણા પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું। શિક્ષક, દ્વિધા અનુભવતા, પણ મેં તને માફ કરી દીધું છે પછી તારે? લિંકન, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે, પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો। શિક્ષક, ખૂબ જ મથામણના અંતે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી ભાજે। લિંકન, થેન્ક યુ સર। શિક્ષક હસીને, હવે તો તારું મન હળવું થયું ને? લિંકન, હા હા, હવે મારા મનને શાંતિ મળશે। લિંકન, શિક્ષક લિંકનને અભાવથી જોઈ રહ્યો। દ્રશ્ય 3 આપણે જોઈશું, અગાઉનો ટીચર્સ રૂમ, આગલે પહેલાં જે લિંકન ટીચર્સ રૂમમાં હતા એ ટીચર્સ રૂમ છે, સવારનો સમય છે, લિંકન સાહેબની સામે ઊભો રહ્યો છે। શિક્ષક, બોલ, કંઈ મદદની જરૂર છે તારે? શિક્ષક એવું કહે છે કે તારે કશી મદદની જરૂર છે, તો લિંકન શું કહે છે? સર આપે મને જે ચોપડી આપી હતી, એ સરને એવું કહે છે કે તમે મને જે ચોપડી આપી હતી? શિક્ષક હસીને બોલે છે, તે હજી સુધી તું વાંચી શક્યો નથી, તે હજુ સુધી વાંચી નહીં એમ જ ને? કશો વાંધો નહીં, બે ચાર દિવસ તું તારી પાસે રાખ, પણ વાંચ, બહુ સારી ચોપડી છે। શિક્ષક એવું કહે છે, વધો નહીં તું તારી જોડે રાખ, પણ વાંચ, સારી ચોપડી છે એમ। તો લિંકન કહે છે, સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, ગફલત મીન્સ ભૂલ, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ, તમે જે મને માંથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે, પણ તમે જે પુસ્તક મને આપ્યું તે વાંચતા વાંચતા રાત્રે મને ઊંઘ આવી ગઈ હતી, અને મને એ પણ ખ્યાલ ના રહ્યો કે પુસ્તક ક્યારે નીચે પડી ગયું। સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, તમને એવું કહે છે કે કાલે રાત્રે બહુ જ વરસાદ પડ્યો હતો, બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક, બારીથી મારા ઘરમાં પાણી ભરાઈ ગયું, તમે આપેલું એ પુસ્તક પછી બતાવે છે પાણીમાં પલળી ગયું, એવી દશા થઈ છે કે પુસ્તક ની કે વાંચવાના કામનું રહ્યું નથી। હું ગુનેગાર છું સાહેબ, તમારો ગુનેગાર છું, તમારી ચોપડી, એટલે કહે છે કે તમારું પુસ્તક પલળી ગયું છે ને, એવી દશા થઈ ગઈ છે કે વાંચવાનું તમને નથી રહ્યું કે કશા કામનું નહીં રહ્યું, તમારો ગુનેગાર છું મને, તો અને આ તમારી ચોપડી। શિક્ષક કહે છે, નવી ખરીદીને તું મને આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? શિક્ષક એવું કહે છે કે તું નવી ખરીદીને મને આપી શકે એવી તારી પોઝિશન નહીં, એમ જ તારે કહેવું છે ને? તો લિંકન કહે છે, હા સાહેબ, મારી પરિસ્થિતિ. તો લિંકન હા કહે છે કે હા સાહેબ, મારી પરિસ્થિતિ એમ. તો શિક્ષક કહે છે, આઈ નો, મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. શિક્ષક એવું કહે છે કે આઈ નો, વાંધો નહીં, મારું પુસ્તક બગડ્યું એ તારી બેદરકારીથી, પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને આનંદ થયો, પણ તું સાચું બોલ્યું એનો મને આનંદ થયો છે. તો લિંકન એવું કહે છે, પણ સર આપનું પુસ્તક. લિંકન એવું કહે છે, પણ સર તમારી બુક.
તો શિક્ષક કહે છે ભૂલનો ઇકરાર કર્યો જ છે તે, એટલે માફ કરી દઉં છું તને હું. શિક્ષક એવું કહે છે કે તે ભૂલ સ્વીકારી લીધી છે એટલે હું તને માફ કરું છું. તો લિંકન કહે છે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો છે, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. તમારી ઉદારતા છે કે તમે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. તો શિક્ષક કહે છે મતલબ? તો લિંકન કહે છે પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો, હું એ રીતે આપને આપણા પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. લિંકન એવું કહે છે કે તમારા પુસ્તકની કિંમત તો હું ચૂકી શકું એટલી રકમ નહીં મારી જોડે, પણ તમે મને તમારે ત્યાં કામે રાખી લો એટલે તમારા પુસ્તકની કિંમત હું ચૂકવવા માગું છું. તો શિક્ષક દ્વિધા અનુભવે છે, પણ મેં તને માફ કરી દીધું છે પછી તારે એમ કહે છે કે મેં તને માફ કરી દીધું પછી તારે શું એમ. તો લિંકન કહે છે આપના માટે નહીં, મારા મનની શાંતિ માટે પ્લીઝ 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 સર થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. તો લિંકન એવું કહે છે કે તમારા માટે નહીં પણ મારે મારા મનની શાંતિ માટે પ્લીઝ સર કે મને થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. તો શિક્ષક ખૂબ જ મથામનના અંતે બહુ જ મથામન કરે છે અને એના અંતે કહે છે કે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે, છોડવાઓને પાણી પાડે. શિક્ષક એવું કહે છે કે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગનું કામ કરજે અને છોડવાઓને પાણી પાડે. તો લિંકન કહે છે થેન્ક યુ સર, લિંકન આભાર માને છે. શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને. તો શિક્ષક એવું કહે છે કે હવે તો તારા મનને શાંતિ થઈને હળવું થયું ને એમ. તો લિંકન કહે છે હા હા હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહ્યા છે. એટલે આમાં શું છે કે લિંકન